પણ અમારે બાજુ ગામડાઓમાં 7-8-10 સીસીટીવી કેમેરા પાદરમાં બેઠા જ હોય. આ બાજુ લાગે છે બધા ખેંચો, એમાંથી આ શોધ થઈ છે સીસીટીવી કેમેરાની. એ બધું ધ્યાન જ રાખતા હોય, કોણ નીકળ્યું ને કોની ગાડી નીકળી ને. હવે લાજની એવી પ્રથા ગઈ, નહીતર એ સીસીટીવી કેમેરામાં મહિલાઓ નીકળે ને એનું ધ્યાન રાખે કે ફલાણા ભાઈની ઘરવાળી નીકળી હતી ને એને લાજ નહોતી કાઢી. આ મહિલાઓને એમ હોય કે આ વડીલ છે તેને હવે હૂજતું નહીં હોય, પણ એ પાકા પાયાની બધી નોંધ રાખે આ સીસીટીવી કેમેરાની. એનું એક અગત્યનું કામ એ કે ગમે અજાણ્યા માણસ ભાળે ને સરપંચની ડેલી દેખાડે. આવી સ્થિતિ, મારું ગામ તો રમણભાઈને ખ્યાલ છે, રોડને કાંઠે અમરેલીની બાજુમાં ગામ છે, હું ગામમાં જ રહું છું હજી. તે અમારે શિવરાત્રિનો મેળો થાય બહુ જૂનાગઢમાં, જોરદાર મોટો મેળો થાય, આખા દેશના નાગા બાવા આવે. તો એ જ્યાં બધા જાત્રાએ જતા હોય પાદરમાં ઉતરે ક્યાં, અને ત્યાંથી સરપંચને જહા ચીઠી મોકલે, બચ્ચું તેરે ઘર પક્કી રસોઈ લગી ગઈ. એટલે એને પાકી રસોઈ સરપંચે દેવાની. અને આવકમાં હું તો સીતારામ. મેં એક પટાવાળાને ભૂલથી પૂછ્યું કે તને શું આપે છે ભાઈ, પંચાયતમાં ક્યાંક મારી મુલાકાત હતી, હું ગયો તો પટાવાળો પાણી દેવા આવ્યો. મેં પૂછ્યું તને કાંઈ આપે છે, તો કે હા અમને ચાવી આપે, બીજું કાંઈ નહીં. ને પંચાયત ઓફિસ ખોલે ને ગામમાં એનો માભો, આની વગર પંચાયત ઓફિસ ન ખુલે, એની ઉપર એનું હાલે. હાવ હાચુકલો પ્રસંગ કહું તમને. અમારા વિસ્તારની એક ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ 15 ઓગસ્ટનો, તે મને ઘણા સમયથી આગ્રહ કરે કે સાહેબ કોક દીક તો અમારા ગામમાં આવો, તમે તો મોટા મોટા ગામ હોય ત્યાં જ જાઓ. તે વળી હું ત્યાં જઈ છીડ્યો, 10-15 મિનિટ વહેલો ગયો હોય તે ત્યાં કાર્યક્રમમાં એની પંચાયત ઓફિસમાં મને બેહાડ્યો. ગામડામાં તો શું હોય, દીકરા દીકરીઓ સ્કૂલના હોય, એક બે ગીત ગાય ને પછી પતાહા વેસે, એટલે કાર્યક્રમ પૂરો. અને અમે ગયા હોય તો અમારી પાસે ભાષણ કરાવે, આનું 15 ઓગસ્ટ એમાં આપણી ઉજવાઈ જાય. તો એણે પટાવાળાને હુકમ કર્યો કે જા એલા પતાહા લઈ આવે. તો પટાવાળો પતાહા લેવાઈ ગયો, 7-8-10 મિનિટમાં પાછો આવ્યો ઠાલી ઠેલી લે. તો સરપંચને એ બે જણા બહાર જઈને વાત કરી લે તો અટાણા તડકાનો તમારો ટાઈમ મારે ન લેવો પડ્યો. પણ એણે મારી બાજુમાં બેઠા બેઠા રોફથી પૂછ્યું પટાવાળાને, લે શું થયું. પટાવાળો એના માથાનો, તો એણે કીધું કે શેઠે ના પાડી, પંચાયતને ખાતે ઉધાર પતાહા નહીં મળે. અરે 15 ઓગસ્ટના પતાહા એ સરપંચોને ઉધાર નહોતા મળતા, એ સરપંચો મારી સભામાં એમ બોલે છે કે અમને 25 લાખ 50 લાખ. રમણભાઈ, હું કાલે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સભા લેતો હતો અને મેં આવી રીતે સભામાં પૂછ્યું કોઈ સરપંચો બેઠા છે, તેમાંથી હાથ ઊંચા થયા, એમાંય હાથ ઊંચા કરે છે, ખમા માતાજી હાજા નરવા રાખે. સરપંચો અટાણે મુખ્ય માણસ છે. તે રાણાગઢ નામનું ગામ હતું, નામ મને યાદ રહી ગયું. સાહેબ, એ સરપંચે એના મંચ ઉપર મારી ચૂંટણી સભામાં ઊભા થઈને એમ કીધું કે મારા ગામમાં 1 કરોડ 60 લાખ રૂપિયા એવા છે. આ આંકડાઓમાં વેદ ફેરફાર જે આવે છે ને, એટલે ગૂંચવાતા નહીં કે અમારા હગા હોય એને વધારે મોકલીએ છીએ ને, અમુક ઓળખીતા હોય એને વધારે મોકલીએ છીએ ને, એવું નથી. 488 આંકડો યાદ રાખજો બધા ગામડાવાળા, 488 ગુણ્યા રેકર્ડ ઉપર ગામની જે વસ્તી હોય એ, એટલા રૂપિયા દર વર્ષે દરેક ગ્રામ પંચાયતને મોકલવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. આજે સરપંચ નક્કી કરી શકે પોતાના ગામમાં રસ્તો કયો કરવો, સફાઈનું શું કરવું, પાણીનું શું કરવું, એને માટેનો નિર્ણય કરવાનો હક સરપંચોને આપ્યો આઝાદી પછી પહેલી વખત. નહીતર એક ટ્રેક્ટર ધૂળ નાખે અને ખાડો હમો થઈ જાય એટલા ખાડા પીડ્યા હોય ને, તો એક ટ્રેક્ટર ધૂળ નાખવાના પૈસા સરપંચ પાસે નહોતા, એનો અધિકાર એને નહોતો. એ ધારાસભ્યની વાંહે ફેર્યા રાખે, સંસદ સભ્યની વાંહે ફેર્યા રાખે કે અમારા ગામમાં એટલું કરી દો, અમારા ગામમાં એટલું કરી દો. વળે એને મેળ હોય તો કરી દે, નહીં તો હરી ઈચ્છા બળવાન. હવે ઊંટું થઈ ગયું છે સરપંચો અને ધારાસભ્યો. એ સરપંચને ફોન કરે છે, રામજી મંદિરવાળી શેરીમાં અમારા સંબંધી રહેશે, આ ગલી આ વખતે એની લઈ લેજો ને. આવડો મોટો ફેરફાર આઝાદી પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. મિત્રો, હું અહીંયા મોટું ભાષણ કરવા તમને નથી આવ્યો, એક વ્યવહાર સમજાવવા આવ્યો છું.
અમારી બાજુ લગ્નની પ્રથામાં એવો રિવાજ છે, નોતરું આવે ને અમે જમવા નીકળતા હોય ને ઘેરેથી, એટલે વડીલ અમને કે જરાક સોપડો જોતો જાયજે, આપણે ત્યાં સાંડલા લખાવ્યા હતા એની યાદીનું, ને ત્યાં જઈને એણે લખાવ્યા હોય એમાં 5 રૂપિયા ભેળવીને સાંડલો કરજે. આવું આણીકોર છે ને? આખા સાબરકાંઠાના સરપંચોને આ સરપંચો અહીંયા જેટલા છે એ મેસેજ દેજો કે તમને આ ચૂંટણી પહેલા અમે અધિકાર, સત્તા અને પૈસા આ ત્રણેય વૈનાનો વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધો છે, 23મીએ વ્યવહાર કરવાનો વારો તમારો છે. વ્યવહાર કરવાનો છે, આપણે બીજું કાંઈ કરવાનું નથી. ભેળવીને આપો એટલે વ્યવહાર આપણો હાલે આગળ. આટલી નાની સમજણ આપવા માટે જ હું આવ્યો છું. બાકીની બધી મોટી મોટી વાતો તો દેશભરમાં હેલ્યા જ રાખે છે, અને મારી કરતાં તમને ગણાયને જ જાજી ખબર છે. અને આ સરપંચોનું છે એવું જ એકલું નથી હો, ગામડું એ ભારતનો આત્મા છે, ગામડામાં દેશ વસે છે. એવા ભાષણો હું સામે બેહતો હતો ને તેદુનો સાંભળું, અહીંયા આવી ગયો, પણ ભાષણ એનું એ ચાલે છે. ગામડું એ દેશનો આત્મા છે. આત્મામાં કાંઈક નાખો તો આત્મા ઊંચો આવે ને. આ વાત કોઈ નહોતું કરતું. પહેલી વખત નરેન્દ્રભાઈએ, મિત્રો 2.5 લાખ ગ્રામ પંચાયત છે દેશમાં, 2.5 લાખ કુલ ગ્રામ પંચાયત, 2.5 લાખ, અને હું દેશના પંચાયત મંત્રી તરીકે અધિકારપૂર્વક આપને માહિતી આપું છું કે અમે આ 2.5 લાખ સરપંચોને નરેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન 2 લાખ કરોડ રૂપિયા મોકલ્યા. 2 લાખ કરોડ રૂપિયા. ગામડાને બેઠું કરવું હોય તો એને માટેના પગલાં લેવા પડે, એને માટેના પ્રયાસ કરવા પડે. આ વાત કોંગ્રેસવાળા કરતાય નથી, આની ટીકાય નથી કરતા, કારણ કે એને ખબર છે કે આ તો બોલ્યા જેવું જ નથી. એટલે બિનજરૂરી વિવાદો ઊભા કરીને લોકોમાં ભ્રમ ફેલાવીને મત લેનારી કોંગ્રેસને આપ બધા ઓળખો, એટલું કહેવા માટે જ હું અહીંયા આવ્યો છું. તમે એક કાર્યક્રમ જોયો હશે, નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર ભારતની અંદર કિસાન સન્માન નિધિ લોન્ચ કરી હતી, માં ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા નાખ્યા. એ 2000 રૂપિયાવાળી વાત પછી કરું છું, પણ એ કેવી રીતે નાખ્યા એ સમજવા જેવું છે. મિત્રો, 2000 રૂપિયા આવ્યા ખેડૂતોના ખાતામાં કઈ પદ્ધતિથી? ગામડાના આપણે સૌ સાધારણ માણસોએ આ સમજવાની જરૂર હતી. રૂપિયાવાળો વિષય તો પછી આપણે સમજી લેવું, વધઘટ કરવાના છે. પણ તમે જો એ કાર્યક્રમ જોયો હોય તો નરેન્દ્રભાઈ મંચ ઉપર આવ્યા, એના હાથમાં એક ટેબ્લેટ હતું, નરેન્દ્રભાઈ એક બટન દબાવ્યું. મિત્રો, એણે બટન દબાવ્યું ને 1 મિનિટમાં ભારતના 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થઈ ગયા, 1 જ મિનિટમાં. અહીંયા અમારા જૂના આગેવાનો બેઠા છે, મેં અહીંયા 2 આંકડાની જાહેરાત કરી કે પંચાયતના ખાતામાં 1 લાખ રૂપિયા નાખ્યા, ખેડૂતોના ખાતામાં 1 લાખ રૂપિયા નાખ્યા, અને નાખવામાં 1 મિનિટ લાગે છે. 1 મિનિટ. જૂનું માપ તમે ભૂલી ન જાઓ એટલે યાદ કરાવું. 100 રૂપિયા આપણે લેવાના હોય ને સરકારમાંથી, 100 રૂપિયા આપણા ખાતામાં આપણા હકના, સબસિડીના હોય, કોઈ મંજૂરીના હોય, પણ આપણે 100 રૂપિયા લેવાના હોય ને તેનું જૂનું માપ શું હતું એ ખબર છે? 100 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ તઈ 100 રૂપિયા આવે. એને બદલે 1 મિનિટમાં રમણભાઈ, હું કર્ણાટકમાં બેસીને આ કાર્યક્રમ મોનિટર કરતો હતો, ન્યાય વિસ્તારમાં મને મંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. જેવું નરેન્દ્રભાઈએ આ બટન દબાવ્યું ને કીધું કે અમે આ ખાતામાં હવે પૈસા સરકારમાંથી જશે, 10 મિનિટની અંદર મારા મોબાઈલ ઉપર 100 કરતાં વધારે મેસેજ આવ્યા હતા કે સાહેબ અમારા જિલ્લામાં પૈસા આવ્યા, કોઈ કે અમારા મંડળમાં પૈસા આવ્યા. મને તો ઘણા ખેડૂતો સીધો ઓળખે, તો એ ખેડૂતોએ મને મેસેજ મોકલ્યા કે મારા ખાતામાં સાહેબ પૈસા આવ્યા. 10 મિનિટની અંદર 100 જેટલા મેસેજ મને મળ્યા હતા. આને વિધિ કહેવાય.